विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर, श्री सारस्वत विद्यालय वापी में आप सौनु स्वागत है। मित्रों, आपणे प्रकरण 3 यूनिट नंबर 6 मानव प्रजनन विषे वातो करी रह्या छे अने एमां घणी बधी वातो करी। हवे आपणे आजे बाह्य भ्रूणीय कलाओ विषे वात करीए। एक्स्ट्रा एम्ब्रियोनिक मेम्ब्रेन, बाह्य भ्रूणीय कला एटले के मेम्ब्रेन, पड़दो, मेम्ब्रेन, बाह्य भ्रूणीय कलाओ विषे वात करवाना छे। मित्रों, तो सौ ध्यान आपे, गर्भ फलन, आपणे फलन विषे भण्या, फलन केवी रीते थयुं, नर जन्यु मादा जन्यु भेगा थया, फलन थयुं। हवे त्यारबाद आपणे विखंडननी वात करी, विखंडन जोयुं, आंतरकोष्ठन जोयुं, भ्रूणीय तक्ती बने અને એમાંથી ગર્ભના સ્તરો રચાયા, બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંત ગર્ભસ્તર, અને આ ગર્ભસ્તરોમાંથી જુદા જુદા અંગોનું નિર્માણ થાય છે એવી પણ આપણે વાતો કરી મિત્રો, જરાયુ વિશે વાતો કરી। આગળ વધીએ તો બાહ્ય ભ્રૂણીય કલાઓ, ગર્ભ વિકાસ દરમિયાન બાહ્ય ભ્રૂણીય કલાઓનો વિકાસ થાય છે। ગર્ભ વિકાસ જેમ જેમ આગળ વધે એમ આ એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક મેમ્બ્રેન ડેવલપ થાય છે। અને આ કલાઓનું મુખ્ય કાર્ય શું છે? તો કે ભ્રૂણની બહાર રહીને ભ્રૂણને રક્ષણ અને પોષણ આપવાનું કાર્ય કરે છે। ભ્રૂણની બહાર રહેશે, એને ઘેરીને રહેશે અને એને રક્ષણ અને એને પોષણ આપવાનું કાર્ય કરે છે। કોણ? બાહ્ય ભ્રૂણીય કલાઓ। ફરીથી કહું છું, કલા એટલે કે મેમ્બ્રેન, મેમ્બ્રેન એટલે પટલ, પડદા જેવી રચના। આવી કુલ 4 કલાઓ છે। કેટલા મેમ્બ્રેન છે? કુલ 4 કલાઓ છે જે ભ્રૂણને રક્ષણ અને પોષણ આપવાના કાર્ય સાથે સંકળાયેલા છે। તો જોઈએ મિત્રો એક પછી એક। સૌથી પહેલું છે ઉલ્વ કોથળી, જેને એમનિયોન કહેવાય છે, અંગ્રેજીમાં એમનિયોન કહેવાય છે। ઉલ્વ કોથળી નામ યાદ રાખજો। 14 દિવસના ગર્ભ વિકાસ સમયે તે વિકસે છે। 14 દિવસનો ગર્ભ વિકાસ થાય છે ત્યાં સુધી એ ઉલ્વ કોથળી એમનિયોન જે છે એનું ડેવલપમેન્ટ થાય છે, અને ખાસ કરીને ભ્રૂણીય તકતીના પાયાના ભાગમાંથી ડેવલપ થાય છે। મેં તમને વાત કરી આંતરકોષ્ઠન દરમિયાન ભ્રૂણીય તકતી ફ્લેટ ડિસ્ક બને છે, ડિસ્ક એમાંથી એનું નિર્માણ થાય છે। અહીંથી પણ પ્રશ્નો મિત્રો બનતા જશે, 14 દિવસના ગર્ભ વિકાસ સમયે શાનું નિર્માણ થયું? ઉલ્વ કોથળીનું નિર્માણ થયું। ઊંધો પ્રશ્ન બની શકે, ઉલ્વ કોથળીનું નિર્માણ ક્યારે થાય છે? તો કે 14 દિવસના ગર્ભ વિકાસ સમયે ડેવલપ થાય છે। હવે પ્રશ્ન કે એની અંદર શું છે? તો એની અંદર એમનિયોટિક ફ્લુઇડ એટલે કે ઉલ્વ પ્રવાહી ભરેલું હોય છે। ઉલ્વ બીજો પ્રશ્ન બની ગયો, ઉલ્વ કોથળીમાં શું છે? તો એ ઉલ્વ પ્રવાહીથી ભરેલી રચના છે જે ભ્રૂણને આંચકા સામે અને તાપમાનના ફેરફાર સામે રક્ષણ આપે છે। દરેક શબ્દ લીટી લીટી મિત્રો અહીં પ્રશ્નો આવી રહ્યા છે। ભ્રૂણને આંચકા અને તાપમાનના ફેરફારોથી રક્ષણ આપવાનું કાર્ય કોણ કરે છે? આ ઉલ્વ પ્રવાહી કરે છે। આગળ વધીએ મિત્રો, 8 અઠવાડિયામાં તે ભ્રૂણને સંપૂર્ણપણે ઘેરી લે છે, કવર કરી લે છે, એટલે પ્રોટેક્શન આપે છે અહીં। આગળ વધીએ, ભ્રૂણ પોષક કોરિયોન, ગર્ભપોષક સ્તર અને મધ્ય સ્તરનું પડ ભેગા મળીને એની રચના કરે છે। ગર્ભપોષક સ્તર અને મધ્ય સ્તરનું પડ ભેગા મળીને અને ભ્રૂણપોષકની રચના થઈ, નામ છે ભ્રૂણ પોષક, પોષક આપતી કંઈક રચના પોષણ સાથે સંકળાય છે। હમણાં જ આપણે વાત કરી કે રક્ષણ અને પોષણના કાર્ય સાથે સંકળાય છે। ત્યારબાદ જર્દી કોથળી, યોક સેક, જર્દી કોથળી, જર્દી વિશે પણ વાતો આપણે ઘણીવાર કરી છે, આગળ કરી છે। મધ્ય ગર્ભસ્તર અને અંત ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંત ગર્ભસ્તરના કોષોમાંથી બને છે। મિત્રો, ક્યાંથી બને છે, કેટલા દિવસે બને છે, આવા પ્રશ્નો અહીંથી આવી શકે છે, તો ધ્યાન આપશો। 21 દિવસના ગર્ભ વિકાસ સમયે જર્દી કોથળીનો વિકાસ થાય છે। ફલનના 8 અઠવાડિયા બાદ
जर्दी कोथड़ीना कदमा घटाड़ो थाय छे। तो कि जर्दी कोथड़ी नू बिकॉज जर्दी कोथड़ी नू मनुष्य में कोई महत्व नहीं। मैं तमने आगळ वात करी हती के मात्र नाम पूर्ती छे, मनुष्य में जर्दी कोथड़ी नू कोई महत्व नहीं। केम? तो कि गर्भ ने માતાના શરીરમાંથી પોષણ મળે છે, નહીં કે જર્દીમાંથી। એટલે જર્દીના આધારે વિવિધ સજીવો જોયેલા, ઈંડાવાળા ઈંડા મુકતા સજીવો જોયા હતા કે એમાં જર્દીનું પ્રમાણ હતું, એની વહેંચણી હતી, જુદું જુદું વર્ગીકરણ જોયું હતું। તો એની અંદર યાદ રાખજો, મનુષ્યમાં આ જર્દી કોથળીનું કોઈ મહત્વ નથી, કારણ કે જે ગર્ભ જે છે એ માતાના શરીરમાંથી એ પોષણ મેળવે છે। મિત્રો, તો યાદ રાખજો, उपनाड एटले के एलेंटॉइस, अंग्रेजी शब्दों पण मित्रों याद रखो, घणी वार अंग्रेजी शब्द लखीने आपे छे एमसीक्यू नी अंदर, ते मध्य गर्भस्तर माथी बने छे। आपणे वात करी हती के आंतरकोष्ठन थयुं एटले गर्भना स्तरो रचाया, बाह्य गर्भस्तर, मध्य गर्भस्तर अने अंत गर्भस्तर। याद छे एक्टोडम, मेजोडम अने एंडोडम, अने दरेक गर्भस्तरमांथी कोई ने कोई रचना शरीरना अंगोनुं निर्माण थाय छे। तो अहीं याद राखजो गर्भना स्तरो विशे पण, 21 दिवसना गर्भ विकास समये एनो विकास थाय छे। रुधिर केशिकायुक्त अने नलिकाकार रचना छे उपनाड। उपनाड ए रुधिर केशिकाओ पण धरावे छे अने नलिकाकार रचना छे, अने धीमे धीमे भविष्यमां एमांथी गर्भनाड, अम्बिलिकल कॉर्ड जेने आपणे लाइफलाइन कहीए छे, जेने आपणे भ्रूणनी जीवादोरी कहीए छे, ए गर्भनाड़नुं निर्माण थशे, कन्वर्ट थशे। उपनाड भविष्यमां ए गर्भनाड तरीके डेवलप थाय छे। तमने खबर छे कि गर्भनाड एटले के जे लाइफलाइन छे एना द्वारा माता अने बाळक जे छे एकबीजा साथे जोड़ायेला रहे छे, अने एना द्वारा पछी द्रव्योनी हेरफेर थशे। तो याद रखो मित्रों, आज चार बाह्य भ्रूणीय कलाओं, एक्स्ट्रा एम्ब्रियोनिक मेम्ब्रेन, सौथी पहला तो ए चारे चार नाम, उल्व कोथड़ी, एमनियोन, भ्रूण पोषक कोरियोन, जर्दी कोथड़ी, योक सेक, उपनाड, एलेंटॉइस, અને કયા દિવસે નિર્માણ થાય, કેટલામાં દિવસ સુધી નિર્માણ થાય અને એ ક્યાંથી ઉદ્ભવે। તો અહીંથી મિત્રો ઘણા બધા પ્રશ્નો અહીંથી બની શકે છે। મિત્રો આગળ વધીએ, વિવિધ સજીવોમાં ગર્ભાવધિકાળ, સજીવોનો જે ગર્ભ અવધિકાળ છે તો કે એટલે શું? તો કે ફલન અને પ્રસૂતિ ડિલિવરી વચ્ચેનો સમયગાળો, ફલન અને પ્રસૂતિ વચ્ચેના સમયગાળાને ગર્ભાવધિકાળ કહેવામાં આવે છે। તો અહીંથી આ જે ચર્ચા છે એના ઉપરથી ઘણા બધા એમસીક્યુ બની શકે એમ છે, તો ધ્યાન આપશો સૌ। તો આ જોઈએ જુદા જુદા સજીવોના ગર્ભાવધિકાળને। મનુષ્યની વાત કરીએ પહેલું, તો મનુષ્યનો જે ગર્ભાવધિકાળ છે એ અંદાજે 270-290 દિવસ, એટલે અંદાજિત 40 અઠવાડિયા, 40 વીક જેવું થાય છે, 270-290 દિવસનો સમયગાળો છે કોનો? મનુષ્યમાં। ત્યારબાદ બીજું ઉદાહરણ લઈએ, હાથીમાં, એલિફન્ટની વાત કરીએ, તો અહીં આ જે પીરિયડ છે ગર્ભાવધિકાળનો જે સમયગાળો છે આ સમય વધુ છે, 600-640 દિવસ। આ દિવસોમાં થોડું ઘણું આગું પાછું થઈ શકે છે, પણ આ એક સરેરાશ અંદાજિત દિવસો લેવામાં આવે છે। તો 600-640 દિવસ। બીજું સજીવ લઈએ, રેબિટ એટલે કે સસલું, 28-32 દિવસ। યાદ રાખજો મિત્રો કેટલો છે, 28-32 દિવસ। ત્યારબાદ બિલાડી, કેટ, બિલાડીની વાત કરીએ તો એમાં છે 60-70 દિવસનો સમયગાળો છે ગર્ભાવધિકાળ। અન્ય ઉદાહરણ છે ઘોડો, હોર્સ, અંદાજે 340 દિવસ છે, એમાં પણ જે આ ગર્ભાવધિકાળ છે વધુ દેખાય છે, 340 દિવસ છે। ટાઈગર, વાઘની વાત કરીએ તો એમાં છે 93-92 દિવસ। ત્યારબાદ
डॉग कूतरो एनी अंदर जे गर्भावधि काल छे जे 60 थी 65 दिवस। तो तमे जोयो मित्रों, आ तो आपणे थोड़ा उदाहरण लीधा अहींया। तो आ सजीवोमां दरेक सजीवमां आ जे गर्भावधि काल जे समयगाळो छे એ જુદો જુદો છે। તો આના પરથી ઘણા બધા એમસીક્યુ મિત્રો બની શકે છે, પ્રશ્ન ઉલટાવીને પૂછી નાખે કે ભાઈ આટલો જે સમયગાળો છે 340 દિવસ, નીચેમાંથી કયા સજીવનો ગર્ભાવધિ કાળ છે આ પૂછી નાખે। 600 થી 640 દિવસ કોનો કયા સજીવનો ગર્ભાવધિ કાળ છે, અથવા ઊંધું પૂછે, ફેરવીને પૂછે ભાઈ કે બિલાડીનો ગર્ભાવધિ કાળ કેટલો। ઓપ્શન્સ આપેલા હોય, જુદા જુદા દિવસો આપેલા હોય, તો તમારે યાદ રાખવાનું છે કે આ 60 થી 70 દિવસની આસપાસ। તો આ યાદ રાખજો, ખૂબ જ અગત્યની આ ચર્ચા છે। આગળ વધીએ મિત્રો, ફરી બીજા કેટલાક અગત્યના મુદ્દા છે એના પર જઈએ છે। તો આ ગર્ભાવધિ કાળ જે છે, ફલન અને પ્રસૂતિ વચ્ચેનો સમયગાળો યાદ રાખશો। મનુષ્યમાં માદામાં અંડકોષનું જે આયુષ્ય છે એ લગભગ 48 કલાકનું છે માદામાં। પ્રશ્ન બની જાય છે, અગત્યના મુદ્દાઓ છે। માદાની અંદર સ્વાભાવિક છે, અંડકોષ માદામાં છે અને એ અંડકોષનું જે આયુષ્ય છે એ 48 આવર્સ 48 કલાકનું હોય છે, ત્યાં સુધી એ જીવંત હોય છે। તો યાદ રાખશો, પ્રશ્ન પૂછી શકાય એમ છે અહીંથી, ગર્ભાશયને સર્જરી દ્વારા દૂર કરવાની પ્રક્રિયાને, ગર્ભાશયને સર્જરી દ્વારા દૂર કરવું, કોઈ કારણસર કોઈ ખામી સર્જાય અને એને દૂર કરવાની પરિસ્થિતિનું નિર્માણ થાય તો એ ગર્ભાશયને સર્જરી દ્વારા દૂર કરવાની જે પ્રક્રિયા છે એને કહેવાય છે હિસ્ટરેક્ટોમી। શું કહેવાય છે મિત્રો? હિસ્ટરેક્ટોમી। અહીંથી બે રીતે પ્રશ્ન આવી શકે, હિસ્ટરેક્ટોમી એટલે ખાલી જગ્યા, ચાર ઓપ્શન આપે તો યાદ રાખજો હિસ્ટરેક્ટોમી એટલે શું, તો ગર્ભાશયને સર્જરી દ્વારા દૂર કરવું, અથવા ઊંધું પૂછાય, ગર્ભાશયને સર્જરી દ્વારા દૂર કરવાની પ્રક્રિયાને નીચેમાંથી શું કહે છે, ચાર ઓપ્શન આપે તો ત્યારે શોધી કાઢવાનું શું આન્સર આવે, હિસ્ટરેક્ટોમી। આગળ વધું છું, ગર્ભાશય સિવાયના સ્થાનોએ, ગર્ભાશય સિવાયના સ્થાનોએ ગર્ભનું સ્થાપન થયું, આપણે વાત કરેલી કે ફલન અંડવાહિનીમાં થાય છે અને એ ગર્ભ ગબડીને ગર્ભાશયમાં સ્થાપિત થાય છે, પણ જો એ ગર્ભાશય સિવાયના સ્થાને જો એનું સ્થાપન થાય તો એને એક્ટોપિક ગર્ભ અવસ્થા કહેવામાં આવે છે। મિત્રો યાદ રાખજો, શું કહેવાય, એનું સ્થાન ફેર થઈ ગયો અને ત્યાં સ્થાપિત થાય તો એક્ટોપિક ગર્ભ અવસ્થા। એના પરથી ઉલટાવીને પ્રશ્ન આવી શકે, એક્ટોપિક ગર્ભ અવસ્થા એટલે ખાલી જગ્યા, તો ગર્ભાશય સિવાયના સ્થાને ગર્ભનું સ્થાપન થવાની પ્રક્રિયા। આગળ વધી, અંડપિંડને, મિત્રો અંડપિંડની વાત છે, અંડપિંડને સર્જરીથી દૂર કરવાની પ્રક્રિયા, ઉપર આવ્યો હતો ગર્ભાશયને દૂર કરવાની પ્રક્રિયા, અહીં અંડપિંડને, ફરીથી કહું છું, કોઈ ખામી સર્જાય, કોઈ કારણ એવું હોય કે જેના કારણે એને રિમૂવ કરવું પડે, બોડીમાંથી દૂર કરવાની પ્રક્રિયા છે, એને ઉફરેક્ટોમી કહેવાય છે, યાદ રાખજો। અહીંથી પણ પ્રશ્ન ઉલટાવી શકે છે। એ જ રીતે શુક્રપિંડને સર્જરીથી દૂર કરવાની પ્રક્રિયા, કોઈ કારણસર શુક્રપિંડને દૂર કરવું પડે તો શુક્રપિંડને દૂર કરવાની પ્રક્રિયાને ઓર્કિડેક્ટોમી કહેવામાં આવે છે। મિત્રો ખૂબ સરસ મજાની વાત છે, ઘણા બધા એમસીક્યુ અહીંથી બની શકે એમ છે। તો ઓર્કિડેક્ટોમી એટલે શું, તો શુક્રપિંડને સર્જરીથી દૂર કરવાની પ્રક્રિયા। આગળ વધું છું, મનુષ્યમાં આપણે શુક્રકોષ વિશે મિત્રો વાત કરી છે, શુક્રકોષ તો એનો આકાર, એક મેચ્યોર શુક્રકોષ આપણે જોયો છે, એની જે લંબાઈ છે અંદાજિત 60 માઇક્રોન જેટલી છે, 60 μ 60 માઇક્રોન, અને આજે શુક્રકોષની જે લંબાઈ આપી છે 60 માઇક્રોન મિત્રો, એમાં મેક્સિમમ તો એની ટેલ હોય છે, 50-55 માઇક્રોન તો એ લગભગ એની ટેલ હશે, એટલે મેઇન પાર્ટ, બાકીનો નાનો પાર્ટ છે, તો કુલ લંબાઈ શુક્રકોષની 60 માઇક્રોન છે, 60 માઇક્રોન, અને એમાંથી લગભગ મેક્સિમમ જે છે 50-55 માઇક્રોન જેટલું જે છે, 55 માઇક્રોન જેટલું એની ટેલ છે, પૂંછડી ભાગ છે। તો અહીંથી પણ આ એક પ્રશ્ન
આવી શકે છે. અને આપણે યાદ કરજો, શુક્રકોષને ત્રણ ભાગમાં વહેંચ્યો હતો, એનો શીર્ષ, એનો મધ્યભાગ અને એની ટેલ. મધ્યભાગ સાથે કણાભસૂત્ર સંકળાયેલું છે, એનું નિર્માણ, ઉત્સેચકો, ઘણી બધી વાતો કરી હતી. આદિ હૃદયનું નિર્માણ એટલે જે હવે ગર્ભનો જ્યારે વિકાસ આગળ વધે છે ત્યારે આદિ હૃદયનું નિર્માણ, આદિ હૃદય એટલે હૃદયનું નિર્માણ થવાની ઘટના એ ત્રીજા અઠવાડિયે થઈ જાય છે, પણ હૃદય ધબકતું નથી. એટલે સૌ આદિ હૃદય એટલે હૃદયનું નિર્માણ થવાની પ્રક્રિયા, હૃદય બને છે પણ એમાં હાર્ટબીટ હજી આવતા નથી, ધબકતું નથી. આપણે વાત કરી રહ્યા છીએ ગર્ભની. તો ક્યારે નિર્માણ થાય છે? ત્રીજા અઠવાડિયે. અહીંથી પણ પ્રશ્ન આવી શકે, ત્રીજા અઠવાડિયે શાનું નિર્માણ થાય? તો આદિ હૃદયનું નિર્માણ થાય છે. આગળ વધીએ તો હવે હૃદય ધબકવાની શરૂઆત, આ વારંવાર જે પ્રશ્નો પૂછાયા છે એના આધારે આ મુદ્દાઓ લીધા છે કે વારંવાર પૂછાય છે. અહીંથી હૃદય ધબકવાની શરૂઆત તો કે ચોથા અઠવાડિયે છે. મિત્રો યાદ રાખજો, વીકની વાત ચાલી રહી છે, બરાબર છે? તો ધ્યાન રાખશો, ત્રીજા અઠવાડિયે આદિ હૃદયનું નિર્માણ થયું પણ હૃદય હજી ધબકતું નથી, હાર્ટબીટ સ્ટાર્ટ થતા નથી. ચોથા અઠવાડિયે હૃદય ધબકવાની શરૂઆત થાય છે. આગળ વધીએ, ગર્ભ મનુષ્ય જેવો દેખાય બીજા મહિનાથી. કયા મહિને? બીજો મહિનો, બીજા મહિને. ઉપર અઠવાડિયા હતા, હવે આ મહિનો આવ્યો. બીજા મહિને ગર્ભ મનુષ્ય જેવો દેખાય છે. હવે એક અગત્યની વાત બીજી, કે જે પ્રથમ બે માસનો જે ગર્ભ વિકાસ છે, પ્રથમ બે માસનો આપણે જેને ગર્ભ વિકાસ બોલીએ છીએ, ગર્ભ વિકાસ, પણ ત્યારબાદ એટલે કે બે માસ પછીનો જે વિકાસ છે ને મિત્રો, એને ભ્રૂણ વિકાસ કહેવાય છે. તો યાદ રાખજો, શું કહેવાય છે? એને ભ્રૂણ વિકાસ. તો યાદ રાખશો, પ્રથમ બે માસનો વિકાસ, શરૂઆતના બે મહિનાનો વિકાસ એને ગર્ભ વિકાસ કહેવાય, ત્યાર પછીનો જે વિકાસ થાય છે એને ભ્રૂણ વિકાસ કહેવાય છે. એટલે કે હવે ગર્ભને ભ્રૂણ કહે છે ત્રીજા મહિને. ઘણા બધા પ્રશ્નો અહીં આવી ગયા. તો બીજો મહિનો ગર્ભ મનુષ્ય જેવો દેખાય છે, ત્રીજા મહિને ગર્ભને હવે ભ્રૂણ કહીશું. તો વજન એનું અંદાજિત 14 ગ્રામ જેટલું હોય છે, અંદાજે 14 ગ્રામ જેટલું વજન હોય છે આ સમયે. આગળ વધીએ, 12 અઠવાડિયાના અંત સુધીમાં મોટાભાગના જરૂરી અંગતંત્રોનું નિર્માણ થાય છે અને પછી વિકાસ આગળ. 12 અઠવાડિયા એટલે 12 વીકમાં તો મોટાભાગના અંગતંત્રોનું નિર્માણ થાય છે અને વિકાસ આગળ વધતો જાય છે. ગર્ભાશયમાં બાળક શક્તિશાળી, 7મા મહિનાની વાત કરીએ, 7 મંથ, આપણે માત્ર અગત્યના મુદ્દાઓ જ લીધા છે જે જ્યાંથી પ્રશ્ન વારંવાર ઉદ્ભવે છે. ગર્ભાશયમાં બાળક શક્તિશાળી રીતે ગોળ ગોળ ફરે છે, વિગોરસલી, શક્તિશાળી, શક્તિશાળી રીતે એટલે એની હલનચલન થાય છે, એની મૂવમેન્ટ થાય છે. તો એ 7 મંથ, 7મો મહિનો, ને આ સમયે જો બાળક જન્મે તો એને શ્વાસ લેવામાં થોડી તકલીફ થાય છે. મિત્રો યાદ રાખજો, આ સમયે 7મા 7મંથની વાત છે, એને શ્વાસમાં તકલીફ થાય છે અને 8મા મહિને ફેફસા ડેવલપ થઈ ગયા હોય છે, 8મા મહિને ફેફસાનું ડેવલપમેન્ટ પૂર્ણ થાય છે. એટલે 7મા મહિને જન્મે થોડું શ્વાસ લેવામાં એને તકલીફ થાય છે અને સપોર્ટિંગ સિસ્ટમની જરૂર પડશે. જન્મ સમય, ઓકે, જન્મ સમયે લંબાઈ બાળકની 50 સેન્ટીમીટર અને વજન લગભગ 3300 ગ્રામ જેટલું હોય છે. મિત્રો તો યાદ રાખજો, જન્મ સમયે જે છે આશરે લંબાઈ છે બાળકની 50 સેન્ટીમીટર જેટલી હશે અને એનું વજન આશરે અંદાજિત 3300 ગ્રામ જેટલું હોય છે. તો મિત્રો કેટલા બધા પ્રશ્નો અહીંથી બની જાય છે, તમે જોયું હશે. આપણે અહીંયાથી પ્રશ્નો થોડા જોઈ લઈએ કે ભાઈ ત્રીજા મહિને જે ભ્રૂણ છે એનું વજન કેટલું હોઈ શકે? તો કે 14 ગ્રામ છે. બે માસનો ગર્ભ વિકાસને શું કહેવાય? બે માસના તો કે એને ગર્ભ વિકાસ, ત્યારબાદને શું કહેવાય? તો કે એને ભ્રૂણ વિકાસ કહેવાય, બરાબર છે? ક્યારે બાળક શક્તિશાળી રીતે ગોળ ગોળ ફરે છે? તો ત્યારે 7મા મહિને આવી જાય, બરાબર છે? હૃદય ધબકવાની શરૂઆત તો કે ચોથા અઠવાડિયે, એનું આદિ હૃદયનું નિર્માણ તો કે ત્રીજા અઠવાડિયે, શુક્રકોષની લંબાઈ તો કે 60 માઇક્રોન. તો આવા બધા ઘણા બધા અને આ ગર્ભાવધિ કાળના અનુસંધાનમાં પણ પ્રશ્નો આવે છે. તો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈને લખી લેવું. મિત્રો આગળ વધીએ, થોડા MCQ જોઈએ આપણે. પ્રશ્ન છે, મનુષ્યમાં જરાયુનું નિર્માણ શેના દ્વારા થાય છે? તો
પ્રશ્નને ધ્યાનથી વાંચવો. મનુષ્યમાં જરાયુનું નિર્માણ, એ ઓપ્શન છે એમનિયોન એટલે કે ઉલ્વ, બી કોરિયોન ભ્રૂણપોષક, એલેન્ટોઇઝ એટલે કે ઉપનાળ, અને ડી એલેન્ટોઇઝ કોરિયોન અને ગર્ભાશયની દિવાલ. તો મિત્રો, થોડો વાર પહેલાં જ આપણે બાહ્ય ભ્રૂણીય કલાઓ વિશે વાત કરી, મેં તમને એના ગુજરાતી અંગ્રેજી નામો પણ કીધા હતા. તો અહીં યાદ રાખજો, જે જરાયુનું નિર્માણ થાય છે એ એલેન્ટોઇઝ કોરિયોન અને ગર્ભાશયની દિવાલ, એ ત્રણેય અહીંયા સંકળાશે, એટલે આપણો આન્સર અહીં આવે છે ડી. પ્રશ્નને ખૂબ ધ્યાનથી વાંચવો, આગળ વધીએ. ઓર્કિડેક્ટોમી એટલે ખાલી જગ્યા, ઓર્કિડેક્ટોમી. થોડો વાર પહેલાં મેં તમને મિત્રો વાત કરી હતી કે કોઈ કારણસર કોઈવાર ખામી સર્જાવવાથી શુક્રપિંડને સર્જરી દ્વારા દૂર કરવું પડે, અંડપિંડને દૂર કરવું પડે, યા તો ગર્ભાશયને દૂર કરવું પડે. તો એ જે દૂર કરવાની જે પદ્ધતિ હતી તેની વિશે મેં વાત કરી, અને એમાં કીધું હતું કે અહીંથી પ્રશ્ન આવી શકે. તો ઓર્કિડેક્ટોમી એટલે શું? તો સર્જરી દ્વારા યકૃતને દૂર કરવું, કે શુક્રપિંડને? બી સર્જરી દ્વારા શુક્રપિંડને દૂર કરવું, અંડપિંડને દૂર કરવું, કે ડી મૂત્રપિંડને દૂર કરવું? પ્રશ્ન ધ્યાનથી સાંભળજો. ઓર્કિડેક્ટોમી એટલે યકૃતને દૂર કરવાની વાત છે, શુક્રપિંડને દૂર કરવાનું છે, અંડપિંડને કે મૂત્રપિંડને? તો હમણાં જ આપણે વાત કરી, તો યાદ રાખશો શુક્રપિંડને સર્જરી દ્વારા દૂર કરવાની પ્રક્રિયા. કોઈ ખામી સર્જે અથવા કોઈ કારણસર એને દૂર કરે તો શુક્રપિંડને દૂર કરવાની જે પ્રક્રિયા છે એને કહેવાય ઓર્કિડેક્ટોમી, યાદ રાખશો. આગળ વધીએ. એન્ટ્રમ પ્રશ્ન છે. એન્ટ્રમ એ શેનું પોલાણ છે? એન્ટ્રમ શબ્દ આવી ગયો છે આગળ મિત્રો, યાદ કરજો. આપણે જ્યારે અંડપિંડીય ચક્રની વાત કરી હતી તો એ અંડપિંડ, બ્લાસ્ટુલા, ગેસ્ટ્રુલા કે ગ્રાફિયન પુટિકા. તો અંડપિંડીય ચક્રને યાદ કરીએ ત્યારે ગ્રાફિયન પુટિકા વિશે મિત્રો યાદ કરજો. ગ્રાફિયન પુટિકાનું નિર્માણ થયું હતું 14મા દિવસે અંડપતન. તો ગ્રાફિયન પુટિકાની અંદર એ જે પોલાણ હતું એને શું કહેવાય છે? એન્ટ્રમ તરીકે ઓળખાય છે, યાદ રાખજો. પ્રશ્ન સરસ છે, એન્ટ્રમ એ શેનું પોલાણ છે? તો ગ્રાફિયન પુટિકાનું પોલાણ છે મિત્રો. આગળ વધીએ પ્રશ્નમાં. જરદીના સંશ્લેષણની પ્રક્રિયા, જરદીના સંશ્લેષણની પ્રક્રિયાને શું કહે છે? ઓપ્શન્સ જોઈએ. ગ્લાયકોજનન, વાઇટેલોજનન, અંડજનન કે લાઇપોજનન. અહીં ગ્લાયકોજનન કે કંઈ એવું થતું નથી, અંડજનન નથી થતું, વાઇટેલોજનન શબ્દ નવો છે, લાઇપોજનન પણ નહીં આવે, કંઈક લિપિડનું નિર્માણ એવું ક્યાં આવે છે? તો જરદીની વાત આવે છે મિત્રો, યાદ રાખજો, શબ્દ નવો છે. હું તમને આન્સર એનો કહી દઉં છું, વાઇટેલોજનન, વાઇટેલોજીનેસિસ, વાઇટેલોજનન શબ્દ એટલે જરદીના સંશ્લેષણની વાત આવે છે. તો યાદ રાખજો, પ્રશ્ન પૂછી શકાય એવો છે. જરદીના સંશ્લેષણની પ્રક્રિયાને શું કહે છે? વાઇટેલોજનન, ઇંગ્લિશમાં કહેશે વાઇટેલોજીનેસિસ. ઓકે, આગળ વધીએ. મનુષ્યમાં આંખોની ઉત્પત્તિ, મનુષ્યમાં આંખોની ઉત્પત્તિ કયા ગર્ભસ્તરમાંથી થાય છે? એટલે ફરીથી આપણે યાદ કરવું પડે ગર્ભના વિવિધ સ્તરોને. આંત્રકોષ્ઠન દરમિયાન તકતીનું નિર્માણ થયેલું હતું, હા, અને યાદ કરજો ગર્ભના ત્રણ સ્તરો, બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. તો ઓપ્શન્સને ચેક કરીએ, બાહ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને ડી બી અને સી બંને. બી અને સી બંને એટલે અંતઃ અને મધ્ય ગર્ભસ્તર. તો મિત્રો યાદ રાખજો, અહીંયા બી અને સી બંને આવશે, કારણ કે આંખનું નિર્માણ જે છે, આંખના વિવિધ ભાગો છે, આંખની અંદર પટલો છે વિવિધ, તો એની રચના જે છે આ બંને ગર્ભસ્તર સંકળાય છે. એટલે આન્સર આવે છે બી અને સી બંને અંતઃગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તરમાંથી એ ઉત્પન્ન થાય છે. આ સિવાય પણ મેં તમને ઘણી બધી રચનાઓ વાત કરી હતી, જુદા જુદા ગર્ભસ્તરોમાંથી ઉત્પન્ન થતા અંગો વિશે પણ મેં વાત કરી હતી. તો અહીંથી પણ પ્રશ્નો ઘણા બધા આવી શકે. પ્રશ્ન છે આગળનો, ગર્ભાવસ્થાના શરૂઆતના તબક્કામાં ગર્ભ કઈ રચના ધરાવે છે? નીચેમાંથી, શરૂઆતના તબક્કામાં એટલે જે ગર્ભ જે છે નીચેમાંથી કઈ રચના જોવા મળે છે? તો ઓપ્શન જોઈએ, ઝાલર ફાટ, બાહ્ય કર્ણપલ્લવ, ઝાલર કે એક પણ નહીં. તો બાહ્ય કર્ણપલ્લવનો તો સવાલ નથી આવતો, ઝાલર ના હોય
झालर फाट शब्द जे आव्यो तो ये तो माछलीओमां होय श्वसन अंग तरीके झालर फाटनुं निर्माण थाय। तो मित्रों पण एक वात नोंध करजो अने याद राखजो के गर्भावस्थाना तबक्कामां ज्यारे उद्विकासनो अभ्यास थयो त्यारे गर्भविद्यानो अभ्यास थयो। गर्भविद्याना एटले के जुदा जुदा सस्तनोमां जुदा जुदा सजीवोना गर्भावस्थाना शरूआतना तबक्कानो ज्यारे अभ्यास थयो त्यारे એમાં જુદા જુદા સજીવોમાં કે ગાય છે, સસલું છે, બીજા અન્ય સસ્તનો છે, મનુષ્ય છે, માછલી છે અને અને મત્સ્યની વાત કરે તો માછલી, તો એની અંદર જોયું તો માછલીમાં જોવા મળતી ઝાલર ફાટ જેવી રચના આ બીજા સસ્તનોમાં શરૂઆતના ગર્ભાવસ્થાના તબક્કામાં જોવા મળી। મિત્રો ઝાલર ફાટ એટલે યાદ રાખજો આ જે ઝાલર ફાટ નામની રચના છે, પણ ત્યાર પછી માછલીમાં તો એ ઝાલર ફાટ તરીકે જ રહેશે પણ મનુષ્યની વાત કરીએ તો એ ધીમે ધીમે પછી ડેવલપ થાય છે, કારણ કે આપણું તો શ્વસન મનુષ્યનું શું છે, ફેફસા છે, ફેફસા દ્વારા શ્વસન કરે છે એટલે ઝાલર ફાટ કાયમ રહેતી નથી પણ એ થોડા પીરિયડ માટે રહે છે અને પછી ત્યાર પછી એમાંથી આગળ વિકાસ થાય છે, ડેવલપમેન્ટ થાય છે। પરંતુ ગર્ભવિદ્યાનો અભ્યાસ કરીએ ત્યારે ગર્ભાવસ્થાના શરૂઆતના તબક્કામાં ઝાલર ફાટ નામની રચના જોવા મળે છે। તો આ પ્રશ્ન સરસ છે મિત્રો, પ્રશ્ન છે ગર્ભ અવસ્થાના શરૂઆતના તબક્કામાં નીચેમાંથી કઈ રચના, તો એ ઝાલર ફાટ છે। તો મિત્રો આ પ્રશ્ન પરથી પણ બીજા અન્ય પ્રશ્નો ફેરવીને પૂછી શકે છે, તો સરસ મજાના પ્રશ્નો છે એનો સ્ક્રીનશોટ લઈને એને લખી લેવાનું।